શ્રાવણ મહિનો હોય એટલે આખો મહિનો પૂજા થાય, ઘણી બધી ટાઈપની પૂજા થતી હોય, રોજે મંદિર જવાનો પ્રોગ્રામ હોય, પ્લસ ઘણા લોકો જાત્રા પણ કરતા હોય. તમારે ત્યાં શું પ્લાનિંગ હોય છે? બેઝિકલી ઘરે પૂજા ને એવું ઓછું થાય, પણ મંદિર રેગ્યુલર જવાનું થાય. ઇનફેક્ટ હું પહેલા તો બહુ જ રેગ્યુલર મહાદેવ જવાનું, પૂજા કરવાની. શ્રાવણ મહિનો હોય ત્યારે તો સ્પેશિયલ ટાઈમ કાઢીને જવાનું અને થોડો વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનો. એક્ઝેક્ટલી. અને એમાં પણ સોમવાર હોય તો સોમવાર તો ભૂલાય જ નહીં, છોડાય જ નહીં. હા હા, એ તો કરવું જ પડે. અને ઘરમાં બધા જ કરતા હોય, બરાબર છે. અને આખો શ્રાવણ મહિનો એટલે આમ તહેવારોથી ભરપૂર, બહુ જ બધા. હા, ખાઓ પીઓ અને મજા જ કર્યા કરો. તો મજા પડી જાય એવી બે રેસીપી આજે કહી છે. એક બહુ જ સરસ ફિલિંગ ઇફેક્ટ આપે એવી એક રેસીપી લઈએ છીએ, ફરાળી રગડા પેટીસ. વાવ. હા. અને બીજી રેસીપી લઈએ છીએ ફરાળી ચેવડો. અરે વાહ, ચેવડો એની ટાઈમ મન છે. યસ યસ. ઓકે, તો શ્રાવણ મહિના માટે શીખીએ સ્પેશિયલ ફરાળી વાનગીઓ ઓન્લી ઇન વાઘ બકરી મસાલા ચા રસોઈ શો પાવર્ડ બાય KJIT ઇન્સ્ટિટ્યૂટ સાવલી. તો સેજલબેન, સૌથી પહેલા આપણે ફરાળી રગડા પેટીસ લઈએ છીએ. ઓકે, શ્રાવણ મહિનો હોય ને એટલે એટલી બધી ફરાળી વાનગીઓ તમને જોવા મળે ને, તમે બહાર નીકળો એટલે દર ચાર રસ્તે એક ફરાળી વાનગીઓનું કાઉન્ટર હોય જ. યસ. પણ મિત્તલ, એ પણ તને હું કહું કે માર્કેટની અંદર જે પણ ફરાળી ડિશિસ મળતી હોય છે એમાં 100% ઇન્ગ્રેડિયન્ટ્સ બધા જ તમે ખાઈ શકો એવા નથી પણ હોતા. તો છે, એટલે તમારે એમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. બરાબર છે, પણ અહીંયા નથી કરવાનું. નહીં નહીં, એટલે તમે જાતે બનાવતા હો તો તમને પોતાને પણ સેટિસ્ફેક્શન રહે કે મેં પ્યોરલી ફરાળી ઇન્ગ્રેડિયન્ટ્સ જ લીધેલા છે. એક્ઝેક્ટલી. તો જણાવી દો ઇન્ગ્રેડિયન્ટ્સ. કાચું પપૈયું છે, એની સાથે પલાળેલા સાબુદાણા છે, બાફેલા કાચા કેળા છે, દહીં, ખજૂરની ચટણી, ફ્રેશ કોપરું, મખાણા, લીંબુ, આદુ મરચાની પેસ્ટ, સિંધવ, જીરું, તજ લવિંગનો પાવડર, તલ, ખાંડ, ફરાળી ચેવડો અને શેકેલા શિંગદાણા. તો સ્ટાર્ટ કરીએ. હા, ફર્સ્ટ આપણે રગડો બનાવીએ. લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છે, જીરું લઈએ છે, આદુ મરચાની પેસ્ટ લઈએ 1 ટેબલ સ્પૂન, એની સાથે કાચું પપૈયું લઈએ છે લગભગ 2 ટેબલ સ્પૂન, રેગ્યુલર બનાવીએ તો એમાં અલગ અલગ વેજીટેબલ્સ નાખતા હોઈએ છીએ, જેમ કે કાંદા છે કે ટમેટર છે, તો એ બધા વેજીટેબલ્સની ગરજ સારે છે. અને બ્લેન્ડ ટેસ્ટ છે એટલે ઇઝીલી તમારા મસાલા સાથે મર્જ થઈ જશે. શેકેલા શિંગદાણા લઈએ છે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા, મખાણા લઈએ છે 2 ટેબલ સ્પૂન, પલાળેલા સાબુદાણા લઈએ છે લગભગ 2-1 કલાક પહેલા પલાળી દીધા છે, હાફ કપ લેશું અને એકદમ છૂટકા. યસ. હવે મસાલો કરીએ છે. આવી રીતે ડ્રાય મિક્સરમાં પહેલા મસાલો રેડી કરી દઈએ. સિંધવ લઈએ છે, એની સાથે તજ અને લવિંગનો પાવડર લઈએ છે, લીંબુનો રસ અને પાણી એડ કરશું. લગભગ 1 કપ જેટલું પાણી લીધું, મરી પાવડર, હવે રગડો એક સાઈડ આપણે ઉકાળવા મૂકીએ છીએ અને બીજી બાજુ ટીકી બનાવવાની પ્રિપરેશન કરીએ. બાફેલા કેળા લીધા છે, કાચા કેળા,
કાચા કેળાની જગ્યાએ બટાકા પણ લઈ શકાય, બટાકા અને કેળા બંનેનું કોમ્બિનેશન પણ લઈ શકાય. સિંધવ લીધું છે, ફ્રેશ કોપરું છે છીણીને લીધું છે, લગભગ 2-3 ટેબલ સ્પૂન જેટલું તલ. ખાંડ લઈએ છે, આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ મિક્સ કરી લઈએ. કેળા છે એટલે બાઇન્ડિંગ માટે આપણે આરા લોટ કે એવું કાંઈ એડ નહીં કરવું પડે, અથવા તો પછી જરૂર લાગે તો તમે આરા લોટ એડ કરી શકો. એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે. હા, મીડિયમ સાઇઝ ની કરી છે. શેલો ફ્રાય કરીશું. મીડિયમ ફ્લેમ પર ટીકીને શેકીએ છે. આ ટીકીમાં આપણે કેળા સાથે ફ્રેશ કોકોનટ લીધું છે એટલે એનો ટેસ્ટ સુપર આવશે. ટીકી શેકાઈ ગઈ છે, રગડો પણ પ્રોપર કુક થઈ ગયો છે, આપણે ચેક કરી લઈએ. સાબુદાણા છે એટલે બહુ સરસ એક બાઇન્ડિંગ પણ આવી જશે. હવે રગડા પેટીસ એસેમ્બલ કરીએ. રગડા પેટીસ હોય અને ચટપટા ઇન્ગ્રેડિયન્ટ ન નાખીએ તો ન ચાલે, રાઈટ? એના માટે આપણે દહીં લઈશું. અમારા ઘરમાં કોઈ પણ ચાટ બને, કોઈ પણ ટાઈપની ભેળ કે ચાટ, તો દહીં તો મસ્ટ, એ તો જોઈએ. ખજૂરની ચટણી લઈએ છીએ. ખજૂરની ચટણી જેમાં સિંધવ એડ કરેલું છે, જીરું પાવડર છે અને ખાંડ લીધેલી છે ખજૂરની સાથે, અને થોડો આમચૂર પાવડર. એની સાથે ફરાળી ચેવડો લઈએ છે. તો રેડી છે એકદમ સુપર ડિલિશિયસ એવી ફરાળી રેસીપી, ફરાળી રગડા પેટીસ. ફરાળી રગડા પેટીસ બનાવવા માટે જોઈશે રગડો. બનાવવા માટે તેલ 2 ટેબલ સ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 1 ટેબલ સ્પૂન, કાચું પપૈયું 2 ટેબલ સ્પૂન, શેકેલી શીંગ 2 ટેબલ સ્પૂન, મખાના 2 ટેબલ સ્પૂન, પલાળેલા સાબુદાણા 1/2 કપ, સિંધવ સ્વાદ પ્રમાણે, તજ લવિંગનો પાવડર 1/2 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ, મરી પાવડર 1/2 ટીસ્પૂન. પેટીસ બનાવવા માટે જોઈશે બાફેલા કાચા કેળા 1 કપ, સિંધવ સ્વાદ પ્રમાણે, છીણેલું લીલું નારિયેળ 2-3 ટેબલ સ્પૂન, તલ 1/2 ટીસ્પૂન, ખાંડ 1/2 ટીસ્પૂન, આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1/2 ટીસ્પૂન, તેલ શેકવા માટે. એસેમ્બલિંગ માટે જોઈશે દહીં, ખજૂરની ચટણી અને ફરાળી ચેવડો. ફરાળી રગડા પેટીસ બનાવવાની રીત: એક પેનમાં તેલ લઈ તેમાં જીરું ઉમેરી આદુ મરચાની પેસ્ટ અને કાચું પપૈયું લઈ સાંતળી લો. હવે તેમાં શેકેલી શીંગ, મખાણા, સાબુદાણા, સિંધવ, તજ લવિંગનો પાવડર, લીંબુનો રસ, પાણી અને મરી પાવડર લઈ મિક્સ કરી 1-2 મિનિટ માટે ઉકાળી લો. હવે એક બાઉલમાં બાફેલા કાચા કેળા, સિંધવ, લીલું નારિયેળ, તલ, ખાંડ, આદુ મરચાની પેસ્ટ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ટિક્કી વાળી લો. ટિક્કીને તવા પર તેલ લઈ બરાબર શેકી લો. હવે પ્લેટમાં રગડો અને પેટીસ લઈ ઉપરથી દહીં, ખજૂરની ચટણી અને ફરાળી ચેવડો લઈ ફરાળી રગડા પેટીસને સર્વ કરો.
તો તૈયાર છે ડિલિશિયસ ફરાળી રગડા પેટીસ. વેલકમ બેક ટુ યોર ફેવરિટ વાઘ બકરી મસાલા ચા રસોઈ શો પાવર્ડ બાય KJIT ઇન્સ્ટિટ્યૂટ સાવલી. શ્રાવણ મહિનામાં એની ટાઈમ મંચિંગ એટલે ફરાળી ચેવડો, અને ફરાળી ચેવડો બને બટાકા અથવા કેળામાંથી. બટ વેઇટ, ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. નહીં સેજલ ભાઈ? યસ એક્ઝેક્ટલી. શું ડિફરન્ટ છે આમાં? આપણે એની સાથે સુરણ લઈએ છીએ અને થોડી ટોટિયા ચિપ્સ પણ લીધેલી છે. ટોટિયા ચિપ્સ? યસ. ફરાળી? યસ. અરે વાહ, એકદમ ડિફરન્ટ છે. યસ. ઓકે, તો બીજી સામગ્રી જોઈ લઈએ. કેળા અને સુરણ તો છે જ, એની સાથે કાજુ છે, જીરું છે, કિશમિશ, લીમડો, લીલા મરચાં, તલ, સિંધવ છે, આમચૂર પાવડર, મરી પાવડર અને એની સાથે તજ લવિંગનો પાવડર છે. બાકી બધા તો એ જ મસાલા છે. હા, ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા સુરણ લઈએ છે અને એને છીણી લઈએ. અને અત્યારે જે આપણે ચેવડો રેડી કરી રહ્યા છે એ કેટલી ક્વોન્ટિટીમાં બનશે? ઇટ ડિપેન્ડ્સ. અત્યારે આપણે સુરણ અને કેળા એ બંને લઈએ છે, એટલે એની જે ક્વોન્ટિટી કરીએ છીએ એ પ્રમાણે લગભગ 250-300 ગ્રામ જેટલો અત્યારે ચેવડો પ્રિપેર કરી રહ્યા છે. તેલ ચેક કરી લઈએ. તેલ આવી ગયું છે. સૌથી પહેલા હાઈ ફ્લેમ જ રાખીએ છીએ કે જેથી કરીને સરસ ક્રિસ્પી થઈ જાય. બરાબર. અને અત્યારે આપણે સુરણ કેટલું લીધું છે? અત્યારે લગભગ 100-150 ગ્રામ જેટલું એક બેચમાં લીધું છે. પછી આગળ તળી અને આપણે વોલ્યુમ લઈશું. અને છીણ એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. અત્યારે મેં આ છીણીથી કર્યું છે. થોડી મોટી છીણી લો તો મોટું છીણ પડે. બરાબર. તળાવવામાં એટલો થોડો વધારે ટાઈમ જાય. થોડું શ્રિંક થઈ જાય છે. હા હા, થશે. જેમ તળાશે એમ પાણીનો ભાગ બળશે અને થોડું શ્રિંક થશે. સુરણ તળાઈ ગયું છે. અને એને આવું લાલ જ કરવાનું? હા, સહેજ ક્રિસ્પી થશે એટલે થોડો કલર ચેન્જ આવશે. અચ્છા. સુરણ તળાઈ ગયું છે. હવે કેળા તળીએ છે. કેળાને પણ છીણી લઈશું. ઘણા ઘરોમાં ફરાળી ચેવડો રેગ્યુલર બેઝિસ પર પણ બનતો હોય. હા, પણ એમાં પણ તમે એક નવું વેરિએશન આપી શકો. કેળાના છીણને પણ ફ્રાય કરી લઈએ. એને પણ આવી રીતે હાઈ ફ્લેમ પર કરવાનું રહેશે એટલે સરસ ક્રિસ્પી થઈ જાય. કેળામાં આપણે લાઈવ એટલે જેમ જેમ છીણીશું એ જ રીતે તળવાનું રહેશે. છીણ કરીને મૂકી નહીં રાખી શકાય. કેળાનું છીણ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે, એને કાઢી લઈશું. કેળાનું છીણ સુરણ કરતા જલ્દી તળાશે. હવે શું કરીએ છીએ? બસ હવે એમાં મસાલો કરીએ છીએ. એક વઘાર તૈયાર કરીએ છીએ. તેલ લઈએ છીએ. આપણે જે ચિપ્સ છે એ બધી તળેલી જ છે એટલે હવે બહુ તેલ નથી લેવાનું. એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. વઘારમાં જીરું લઈએ છીએ. લીલા મરચા લઈશું. એ કેટલા લઈએ છે? 3-4 નંગ લીધા છે. અને મરચા આવી રીતે તેલમાં તળાશે એટલે તીખાશ પણ આવી જશે. બરાબર. લીમડો લઈશું. કાજુ લઈએ છે. મરચા તળાઈ જાય અને કાજુ થોડા કલર ચેન્જ કરે ત્યાં સુધી એને થવા દઈએ. તલ લેશું. ગેસ ઓફ કરીએ છે. કિશમિશ એડ કરવાની છે.
તૈયાર કરેલો વઘાર મિક્સરમાં લઈ લઈએ. એમાં ટોર્ટિયા ચિપ્સ આપણે રેડી કરી છે. માર્કેટમાં જે ફરાળી લોટ અવેલેબલ હોય છે એમાં જ આપણે સિંધવ અને તેલનું મોણ લઈ અને આવી રીતે ચિપ્સ તૈયાર કરેલી છે એ લઈશું. બહુ સરસ ક્રિસ્પી એવી ચિપ્સ રેડી થાય છે. સિંધવ લઈએ છે, તજ અને લવિંગનો પાવડર લઈએ છે 1/4 ટીસ્પૂન જેટલો, આમચૂર પાવડર લઈએ છે, સેજ ખટાશ આપીએ છે 1/4 ટીસ્પૂન જેટલો લઈશું, મરી પાવડર લઈએ છે 1 ટીસ્પૂન અને દળેલી ખાંડ લઈશું 2 ટેબલ સ્પૂન. ખાંડનું પ્રમાણ એકદમ આગળ પણ તું જોશે કે માર્કેટમાં પણ જે ચેવડા મળે છે એમાં ખાંડનું પ્રમાણ અને તીખાશ એ બંને આગળ પડતા હોય છે. પ્રોપર મિક્સ કરી લઈએ. તળી અને વઘાર કર્યા પછી તરત જ આપણે મસાલા એડ કરીશું એટલે પ્રોપર મસાલા ભળી જશે. સર્વિંગમાં લઈ લઈએ. તો રેડી છે એની ટાઈમ મંચિંગ ફરાળી ચેવડો ક્રિસ્પી. યસ, ફરાળી ચેવડો બનાવવા માટે જોઈશે સુરણ 100-150 ગ્રામ, કાચા કેળા 2-3 નંગ, તેલ તળવા માટે તોટિયા ચક 1/2 કપ, સિંધવ જરૂર મુજબ, તજ લવિંગ પાવડર 1/4 ટીસ્પૂન, આમચૂર પાવડર 1/4 ટીસ્પૂન, મરી પાવડર 1 ટીસ્પૂન, દળેલી ખાંડ 2 ટીસ્પૂન. વઘાર માટે જોઈશે તેલ 1 ટેબલ સ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, લીલા મરચા 3-4 નંગ, મીઠો લીમડો 10-12 પાન, કાજુ 1 ટેબલ સ્પૂન, તલ 1/2 ટીસ્પૂન, સૂકી દ્રાક્ષ 1 ટેબલ સ્પૂન. ફરાળી ચેવડો બનાવવાની રીત. સૌપ્રથમ ગરમ તેલમાં સુરણના છીણને તળી લો. એ જ રીતે કાચા કેળાની છીણને પણ તળી લો. હવે વઘારિયામાં તેલ લઈ તેમાં જીરું, લીલા મરચા, મીઠા લીમડાના પાન, કાજુ, તલ અને સૂકી દ્રાક્ષનો વઘાર કરી વઘારની તળેલી છીણમાં ઉમેરી તેમાં તોર્તિયા ચિપ્સ, સિંધવ, તજ લવિંગનો પાવડર, આમચૂર પાવડર, મરી પાવડર અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લો. ચેવડાને જારમાં ભરી સ્ટોર કરી લો. તો તૈયાર છે ફરાળી ચેવડો. માં પાળે, પોષે, પ્રેમ કરે અને શારીરિક માનસિક રીતે સક્ષમ થઈએ એટલે ઉડવાની છૂટ આપે અને સાથે સાથે જીવન જીવવાનો ગુરુ મંત્ર આપે. કરને પર જાના મત, દેખને કો છોડના મત, હોને કો રોકના મત, ખુદા મિલ જાયેગા સોચના મત. આવી જ એક ફિલોસોફીને જીવતા એવા એક ખૂબ જ બ્યુટિફુલ મધરને વેલકમ કરું છું શો પર. વેલકમ ટુ ધ શો કૃપા. કેમ છો કૃપા? બસ મજામાં, તમે કેમ છો? એકદમ ફાઇન. એક સરસ કોમ્પ્લિમેન્ટ આપવા માંગીશ કે યુ આર વેરી વેરી બ્યુટિફુલ. થેન્ક યુ સો મચ. અને આ શો ઉપર તમારું સ્વાગત છે. કૃપા, તમે મોમ છો, શું છે તમારે ચાઇલ્ડ? મારે એક ડોટર છે. ઓકે, 9 યર ઓલ્ડ આર્યા. આર્યા, વાવ, ખૂબ જ સરસ નામ છે. આર્યા આઈ થિંક માતાજીનું નામ છે, શક્તિનું નામ. આર્યા એટલે કુલવાન સ્ત્રી. અરે વાહ, વેરી ગુડ, બહુ જ સરસ. આઈ થિંક એ પણ તમારા જેવી જ ખૂબસૂરત હશે. છોકરાઓ વધારે સ્વીટ લાગતા હોય મોટા કરતા, એટલે એ બી લાગે છે. અને આમ પણ ડોટર હોય કે અથવા તો ચિલ્ડ્રન હોય એ મધર ફાધરની લેગેસી કેરી કરતા જ હોય છે, રાઈટ? અને હવેના જે કિડ્સ જે છે એ ફૂડ માટે ખૂબ જ ફસી હોય છે અને એ લોકોની હંમેશા ડિમાન્ડ એવી જ રહેતી હોય કે એકદમ ટેસ્ટી હોય એવું જ ફૂડ જોઈએ, પ્લસ સાથે સાથે થોડુંક લુકમાં પણ એટ્રેક્ટિવ હોવું જોઈએ. હું અને તમે જે એક સિમ્પલ અને બેઝિક ફૂડ ખાતા હતા અથવા તો આપણા પેરેન્ટ્સ જે ખવડાવતા હતા એ ખાઈ લેતા હતા, પણ એ લોકોની ડિમાન્ડ ખૂબ જ હોય છે. ટ્રુ. અને આજે
એ જ પર્પસને સોલ્વ કરવા માટે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસિપી બનાવીએ છીએ. એ છે મિલ્કી કોર્ન સેન્ડવિચ એન્ડ સાલ્સા. ઓકે, ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ રાઈટ. એના માટે જોઈશે મિલ્ક, ઓકે, હોલ વ્હીટ બ્રેડ, છીણેલી મકાઈ, કેપ્સિકમ, ઓલિવ્સ, હેલેપેનો, પીઝા સિઝનિંગ, બટર છે, ચીઝ છે, સાલ્સા છે અને ગાર્લિક છે. તો આપણે રેસિપી ચાલુ કરીએ એ પહેલા હું તમને કંઈક ગિફ્ટ આપવા માંગીશ. હું લાઈફમાં ઓલવેઝ એ નવા એક્સપિરિયન્સ માટે એક્ટિવ હોય છું. હું પેઇન્ટિંગ કરું છું ઘરે, મારા ફ્રી ટાઈમમાં મને ક્રિએટિવ રહેવું ગમે છે અને આ મેં મારી જાતે જ કર્યું છે. ધીસ ઇઝ સો પ્રીટી, થેન્ક યુ સો મચ, આઈ રિયલી લવડ ઇટ, થેન્ક યુ સો મચ. તમારી સાથે આટલી સરસ વાતચીત કરવાની મને ખૂબ જ મજા આવી અને હવે તમારી દીકરી આર્યા માટે એક ખૂબ જ સરસ રેસીપી આપણે બનાવીએ. શરૂઆત કરીએ આપણે સ્ટફિંગ બનાવવાથી. બાળકો માટે કોર્ન જે છે એ લોકોનું ફેવરિટ ઇન્ગ્રેડિયન્ટ હોય અને આ રેસીપી એક એવી રેસીપી છે કે જો તમે સ્ટફિંગ પ્રિપેર કરીને રાખો તો આ 2-3 દિવસ સુધી તમે રાખી શકો અને બાળકોને જ્યારે મન થાય ત્યારે તમે એને સેન્ડવિચના ફોર્મમાં કે પરાઠાના ફોર્મમાં અથવા તેની ટીકી પણ વાળીને તમે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો. એટલે એને મલ્ટિપલ યુઝ આ સ્ટફિંગના કરી શકાય. યસ, બટર લઈએ છે, થોડુંક ગાર્લિક નાખીશું જસ્ટ ફોર ફ્લેવર. એક જ ગાર્લિક આમાં એડ કરવાનું છે અને કમ્પ્લીટલી અવોઇડ કરવું હોય તો પણ કરી શકાય. ઘણી વખત કિડ્સને નથી ભાવતા હોતા અમુક ટેસ્ટ ફ્લેવર્સ ના ગમતી હોય તો તમે એને અવોઇડ કરી શકાય. મકાઈ છે, 2 નંગ મકાઈ છે અને અમેરિકન મકાઈ લેવાની છે, એને છીણી લીધી છે, એને આમાં એડ કરી દઈશું અને કૂક કરવાની છે અને કન્ટિન્યુઅસલી સ્ટર કરવાનું છે અને ધીમી ફ્લેમ ઉપર આને કૂક કરવાની, ડ્રાય થવા દેજો. કૃપા, તમે શું સ્ટડી કરેલું છે? માસ્ટર ઓફ કોમર્સ છું. વેરી ગુડ. પછી મારા હસબન્ડ સાથે ગાર્મેન્ટ ડિઝાઇનિંગ ની ફેક્ટરી હેન્ડલ કરતી હતી. વેરી ગુડ. આર્યા બોર્ન થઈ પછી હું ઘરે હોઉં છું. અચ્છા, ઘણી ખરી મધર્સ ની સાથે એવું બનતું હોય કે એક કેરિયર બિલ્ડ કર્યું હોય, પ્રોફેશનમાં જોઈન થયા હોય પણ ચાઇલ્ડના બર્થ પછી એ છોડી દેતા હોય છે, તો તમને કેવી ફિલિંગ થતી હોય છે? હું ખુશ છું, મેં વાઇઝલી ચૂઝ કર્યું છે એવું. વેરી ગુડ. અને મેં એક્સપિરિયન્સ કર્યો છે કે જ્યારે આર્યા સ્કૂલ ચાલુ કરી એ વખતે મેં 4 અવર્સ માટે ઓફિસ જવાનું ચાલુ કર્યું, પણ એ ક્વોલિટી ટાઈમ જે હું આર્યા સાથે પહેલા સ્પેન્ડ કરતી હતી એ અને જ્યારે હું વર્કિંગ હતી ત્યારે સ્પેન્ડ કરું એમાં બહુ ફરક લાગતો હતો. યસ, તો પછી મેં વાઇઝલી હેપીલી ચૂઝ કર્યું છે. વેરી ગુડ. અને આઈ થિંક મધર માટે આ ખુશી કોઈ દિવસ કોઈને એક્સપ્લેન ના કરી શકે કે આ એક સેક્રિફાઈસ નથી પણ એક હેપીનેસ છે કે ચાઇલ્ડને રેઝ કરવું, એની દરેકે દરેક મોમેન્ટને માણવી કે જ્યારે મોટું થાય છે. એની સામે તમારું જોબ સેટિસ્ફેક્શન બી ઇમ્પોર્ટન્ટ છે. તમે સાવ જ ઘરમાં એમ જ રહેવા લાગો તો માઈટ બી તમે અકળાઈ જાવ, પણ જ્યારે તમે ક્રિએટિવ હોય અને કઈ પણ વસ્તુ ઘરમાં રહીને બી સેટિસ્ફેક્ટરી ક્રિએટ કરી શકતા હોય ત્યારે તમે એવું ચૂઝ ના કરો. કેમ કે કામ તો તમે ગમે તે લાઈફના ગમે તે મોડથી અટેમ્પ્ટ કરી શકશો પણ હું એનું ચાઇલ્ડહુડ અટેમ્પ્ટ નહીં કરી શકું. સાચી વાત છે. અને આ કોમા છે, આ ફૂલ સ્ટોપ નથી કે આના પછી હું ક્યારે કામ નથી કરવાની એવું નથી. આપણને બી આપણી ટીન એજ યાદ હશે કે પછી આપણે મમ્મી સાથે કેટલો ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ. સાચી વાત છે. પણ અત્યારે એને અને મને બેયને એકબીજાની કંપની બહુ ગમે છે. વેરી ગુડ. આઈ રિયલી એપ્રિશિએટ યોર ફિલિંગ્સ અને તમારો જે એટીટ્યુડ છે લાઈફ ટુવર્ડ્સ એ પણ હું ખરેખર એપ્રિશિએટ કરું છું. હવે મકાઈ થોડીક કૂક થઈ ગઈ છે, હવે આની અંદર આપણે એડ કરીએ છે થોડુંક મિલ્ક. થોડું મિલ્ક એડ કરી અને આને કૂક કરવાની છે. મિલ્ક નાખવાથી આની અંદર એક સરસ ક્રીમીનેસ આવશે અને મકાઈની એક પોતાની પણ સ્વીટ ફ્લેવર છે એટલે એ પણ બહુ જ સરસ લાગશે ટેસ્ટ. અને કમ્પ્લીટલી કૂક કરી લેવાની છે અને એટલા માટે જ આપણે આને મિલ્કી કોર્ન કહીએ છીએ. હજી થોડું મિલ્ક એડ કરીએ જેથી કરીને બરાબર કૂક થઈ જાય. યસ, બરાબર કૂક થઈ જાય.
હવે એની અંદર સીઝનિંગ કરીએ. ઓકે, સીઝનિંગમાં સોલ્ટ એડ કરીએ છીએ. આપણામાં ચીઝ પણ એડ કરવાના છે, એટલે સોલ્ટ થોડુંક લાઇટ રાખીશું. પેપર પાવડર. બાળકોને ખૂબ જ મસાલાવાળું ને એવું ફૂડ ખવડાવીએ એના કરતાં માઇલ્ડ અને થોડુંક ફ્લેવરફુલ, છતાં હેલ્ધી ફૂડ આપવાનો આપણે આગ્રહ એ લોકો નાનપણથી જ રાખવો જોઈએ. પેપર પાવડર. હવે આપણે આમાં એડ કરીએ પીઝા. ધેટ કેસ તમે ઘરમાં ગમે એટલું હેલ્ધી ખવડાવો, પણ જ્યારે એ લોકો મોટા થાય અને બહારમાં એક્સપોઝર મળે એને, ત્યારે એ લોકોના ટેસ્ટ એન્ડ ડિમાન્ડ ચેન્જ થઈ જાય છે. ત્યારે એ લોકોને આપણે સમજ આપવી જોઈએ કે આવું ફૂડ હેલ્થ માટે સારું નથી, અથવા તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ લાંબે ગાળે એ ફૂડ સારું નથી, એવી એ લોકોને જો સમજ આપીએ તો એ લોકો એ ફૂડ નહીં સિલેક્ટ કરે, અથવા તો ક્યારેક જ એ રેલિશ કરશે. ટ્રુ ટ્રુ, ધેટ ઇઝ ટ્રુ. અને આપણે પણ એનું લુક ભલે જંક આપીએ, પણ હેલ્ધી રીતે એને પ્રિપેર કરીને ખવડાવતા હોય. 100% સાચી વાત છે કે દેખાવમાં ભલે એકદમ ટેમ્પટિંગ હોય, પણ એ હેલ્ધી તો હોવું જ જોઈએ. હવે ધીમે ધીમે એનું મોઇશ્ચર થોડું ઉડી જાય ત્યાં સુધી આને કૂક કરવાનું છે. ઓકે, આને આપણે સ્ટોર કરી શકીએ. હા, 2-3 દિવસ સુધી આનું સરસ રહેતું હોય છે ફોર્મ, તમે એને ફ્રીઝમાં મૂકી શકો. ઓકે, બસ હવે આવી રીતે પેનને છોડે એટલે ખબર પડે કે સ્ટફિંગ પ્રિપેર થઈ ગયું છે. બહુ જ સરસ અરોમા આવી રહી છે. યસ, આમ પણ મકાઈ ગમે ત્યારે કૂક થશે તેની અરોમા બહુ જ સરસ લાગે, સ્પેશિયલી બટર અને મિલ્કમાં. યસ યસ. હવે સ્ટફિંગ ને બોલ માં ટ્રાન્સફર કરી લઈએ. ઓકે, થોડા હેલેપેનોઝ એડ કરીએ. ઓકે, અને જો ઓલિવ્સ ભાવતા હોય તો ઓલિવ્સ એડ કરવાના છે, અને અવોઈડ કરવા હોય તો અવોઈડ. ઘણી વખત મશરૂમ્સ, ઓલિવ્સ એ બધાનો ટેસ્ટ બાળકોને ખૂબ જ ગમતો હોય અથવા તો કમ્પ્લીટલી ના ગમતો હોય એવું થાય. અને સાથે સાથે થોડી ચીઝ ગ્રેટ કરીશું. હવે આ વધારે યમ્મી થઈ જશે. યસ, જો તમારે સ્ટફિંગ ને સ્ટોર કરવું હોય તો ચીઝ નથી એડ કરવાની, જ્યારે તમે સેન્ડવિચ બનાવો ત્યારે જ યુઝ કરવાનું છે. અબાઉટ 2-3 ટેબલસ્પૂન. હવે આને મિક્સ કરી લઈએ, અને વધારે થોડીક ફ્લેવર આપવા માટે 1 પિંચ જેટલું આપણે આમાં જાયફળ એડ કરીએ છીએ. ઓકે, એનાથી સરસ ફ્લેવર આવશે, બહુ જ સરસ ફ્લેવર રિલીઝ કરશે. જાયફળ જે છે એ વ્હાઈટ સોસમાં પણ બહુ સરસ લાગે, અથવા તો કોઈ ઇટાલિયન અથવા તો કોન્ટિનેન્ટલ ડિશિસ હોય એની અંદર નટમેગની ફ્લેવર બહુ સરસ લાગતી હોય. સ્ટફિંગ તૈયાર છે. હવે બ્રેડ ઉપર બટર લગાવીશું. હવે આની ઉપર આપણે સ્ટફિંગ જે બનાવ્યું હતું એ મૂકીશું. અત્યારે આપણે સ્ટફિંગ સરસ ડ્રાય થઈ ગયું છે. યસ, અત્યારે આપણે હોલ વીટ બ્રેડ લીધી છે, અને મકાઈ જે છે એ કાર્બ્સથી ને એનાથી ખૂબ જ ભરપૂર હોય, સાથે સાથે મકાઈની અંદર રેશા પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય, એટલે બાળકો માટે બધી જ રીતે આઈડિયલ છે. હવે આની ઉપર આપણે થોડાક આવી રીતે કેપ્સિકમની સ્ટ્રીપ્સ મૂકીશું, કલરફુલ બેલ પેપર્સ પણ લઈ શકાય. હવે આને કવર કરી લઈએ. હવે આને ગ્રીલ કરવાનું છે. અને 5-7 મિનિટ માટે ગ્રીલ કરીશું. ઓકે, કૃપા સેન્ડવિચ ગ્રીલ થઈ ગઈ છે. હવે એને કટ કરી લઈએ. આર્યાને એવું બહુ કે સેન્ડવિચ કેવી રીતે કટ કરીશું, ટ્રાયંગલ કરીશ, સ્ક્વેર કરીશ, લોંગ ફિંગર્સ કરીએ તો એને ગમે. ઓહ વાવ, ધેટ્સ વેરી ગુડ. આવી રીતે કરવાથી બાળકો છે ને ઇન્વોલ્વ થાય, તમે એને ઇન્વોલ્વ કરો ને ધીમે ધીમે તો એ કુકિંગમાં ઇન્વોલ્વ થાય, અને એ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, પ્રોસેસ છે, એનો શેપ, ટેક્સચર એ બધાનું પણ એને નો હાવ મળે. હવે સર્વ કરીએ.
આ સેન્ડવિચ ની અંદર ફ્લેવર્સ બહુ જ માઇલ્ડ રાખી છે આપણે, અને ટેસ્ટ પણ એનો ચીઝી અને માઇલ્ડ છે. પણ આને બેલેન્સ કરવા માટે આપણે આની સાથે સરસ એકદમ ટેંગી અને સ્પાઇસી સાલસા સર્વ કરીએ છીએ. સાલસામાં બહુ બધા વેરિએશન થતા હોય છે, તમે કેવી રીતે બનાવ્યો? આ સાલસા અત્યારે મેં રો સાલસા બનાવ્યો છે, એટલે એમાં બ્લાન્ચ કરેલા ટામેટા, રોસ્ટેડ કેપ્સિકમ, થોડીક ઓનિયન, ગાર્લિકની ફ્લેવર આપી છે, પીઝા સિઝનિંગ છે, રેડ ચીલી પાવડર, કેપ્સિકો સોસ, વિનેગર, થોડોક ટોમેટો કેચઅપ. અને જ્યારે મોટા માટે બનાવતા હોય ત્યારે હું એની અંદર થોડુંક ટિન્ટ એડ કરું છું ભૂત જલોકે ચીલીઝનું, જે ખૂબ જ એકદમ સ્પાઇસી હોય છે. પણ અત્યારે આપણે કિડ્સ માટે બનાવ્યું છે એટલે થોડુંક માઇલ્ડ રાખ્યું છે. સાલસા અથવા તો આ ટાઈપના ડીપ્સ જે છે એ બાળકોને ખૂબ જ ગમતા હોય છે, એટલે તમે એને હેલ્ધી વેજીટેબલ્સ કે એની સાથે પણ આવું કંઈક આપો તો એ લોકોને ખૂબ જ મજા આવશે ખાવાની. તો તૈયાર છે મિલ્કી કોર્ન સેન્ડવિચ એન્ડ સાલસા. આઈ થિંક કે તમારા કિડ્સને પણ આ ખૂબ જ ગમશે. ક્યારેક ક્યારેક આ બનાવજો, એ લોકોનું આ ફેવરિટ બની જવાની છે રેસીપી. મિલ્કી કોર્ન સેન્ડવિચ વિથ રો સાલસા બનાવવા માટે જોઈશે બટર 1 ટીસ્પૂન, લસણ 1 કળી, મકાઈ 2 નંગ, દૂધ જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર ચપટી, પીઝા સિઝનિંગ 1/2 ટીસ્પૂન, હાલાપીનોસ 1-2 નંગ, ઓલિવ 1-2 નંગ, ચીઝ 2-3 ટેબલસ્પૂન, જાયફળ ચપટી. એસેમ્બલિંગ માટે જોઈશે હોલ વ્હીટ બ્રેડ, બટર અને કેપ્સિકમ. મિલ્કી કોર્ન સેન્ડવિચ વિથ રો સાલસા બનાવવાની રીત: એક પેનમાં બટર લઈ તેમાં લસણ લઈ મકાઈ ઉમેરી સાતરી લો, ત્યારબાદ તેમાં દૂધ મિક્સ કરી તેમાં મીઠું, મરી પાવડર, પીઝા સિઝનિંગ ઉમેરી મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો. સ્ટફિંગને બાઉલમાં કાઢી તેમાં હલબીનો, ઓલિવ, ચીઝ અને જાયફળ ઉમેરી મિક્સ કરી લો. હવે બ્રેડ ઉપર બટર લગાવી બનાવેલ સ્ટફિંગ મૂકી કેપ્સિકમ લઈ સેન્ડવિચ એસેમ્બલ કરી ગ્રીલરમાં 5-7 મિનિટ માટે ગ્રીલ કરી લો. સેન્ડવિચને કટ કરી રો સાલસા સાથે સર્વ કરો. તો તૈયાર છે મિલ્કી કોર્ન સેન્ડવિચ વિથ રો સાલસા. વેલકમ બેક ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદર રેસીપી શીખી રહ્યા છીએ આપણે, અને આપણી સાથે કૃપા છે. કૃપા, હવે આપણે ખૂબ જ સરસ રેસીપી બનાવીએ છીએ અને બાળકોની ખૂબ જ ફેવરિટ એવી સ્પગેટીમાંથી બનાવીએ છીએ. આપણે બનાવીએ છીએ સ્પગેટી કટલેટ. સ્પગેટી કટલેટ્સ માટે આપણે જોઈશે ચીઝ, મિલ્ક, કોર્નફ્લોર, સ્પગેટી, ચીલી સોસ, બ્રોકલી, બટર, બેલ પેપર્સ, ઓલિવ્સ, હેલેપેનો અને ગાર્લિક. આમાં આપણે સ્પગેટીની જગ્યાએ નૂડલ્સ કે એવું લઈ શકીએ? ડેફિનેટલી કરી શકાય, નૂડલ્સમાંથી પણ બનાવી શકાય આ ટાઈપના કટલેટ્સ. અને ઘણી વખત લોંગ પાસ્તા એટલે કે ફ્યુઝલી છે કે એકદમ સોફ્ટ મેક્રોની હોય એનો પણ તમે યુઝ કરી શકો, એનું પણ આ સરસ એમાંથી પણ સરસ કટલેટ્સ બનાવી શકાય છે. આપણે શરૂઆત કરીએ. બટર લઈશું, ઓલિવ ઓઇલ પણ લઈ શકાય, 1 ટેબલસ્પૂન જેટલું લઈએ છે. આની અંદર બ્રોકલી એડ કરીશું. બ્રોકલી અત્યારે કાચી જ લીધી છે, 1/4 કપ જેટલી છે. બેલ પેપર્સ એડ કરીએ છે. બેલ પેપર કલર પણ આપે છે ડીશને, અને સાથે સાથે બી કોમ્પ્લેક્સનો પણ બહુ જ સારો સોર્સ છે, એટલે બાળકો માટે ખૂબ જ સારું છે. થોડાક એડ કરીએ, એ પણ 1/4 કપ જેટલા. થોડુંક ગાર્લિક એડ કરીએ છે જસ્ટ ફોર ફ્લેવર, અને સાથે સાથે થોડાક હેલેપેનો એ પણ ચોપ કરી લઈશું. હેલેપેનો થોડુંક સ્પાઇસ પણ આપશે અને થોડુંક એનો સાર ટેસ્ટ હોય છે, વિનેગરમાં આખેલા હોય એટલે એ પણ બહુ સરસ લાગતા હોય છે. નોર્મલ ગ્રીન ચીલીઝ વાપરી શકાય? યસ લઈ શકાય. કોઈ પણ રેસીપી જ્યારે બાળકો માટે બનાવો ને ત્યારે તમે કેવા ભાવથી બનાવો છો એ ખૂબ જ જરૂરી છે, કેમ કે બાળકો તમારા વાઇબ્રેશન્સ માટે એટલા બધા સેન્સિટિવ હોય કે વાત ન પૂછો. ક્યારેક જો તમને બોર્ડમ લાગતું હશે ને તો એની ઇફેક્ટ તમારા બાળકો સુધી તરત જ થતી હોય છે.
કદાચ આપણે અનુભવ પણ કરતા હોઈએ છે. હા, અને બધી જ મમ્મા હંમેશા બહુ પ્રેમથી બનાવતી હોય, એટલે જ કદાચ બધા લોકોનું મમ્મીનું ફૂડ ફેવરિટ હોતું. સાચી વાત છે, મમ્મી જે બનાવે ને એ આપણે હંમેશા યાદ રહેતું હોય છે. આ વેજીટેબલ્સ સંતળાઈ ગયા છે, કોર્નફ્લોર એડ કરીએ છે, અબાઉટ 3 ટેબલસ્પૂન બાઇન્ડિંગ માટે. હા, આની બદલે થોડો ઘઉંનો લોટ લેવો હોય તો પણ લેવાય, રાઈસ ફ્લોર પણ લઈ શકાય, મેંદો પણ લઈ શકાય. કોર્નફ્લોરને પણ આવી રીતે સેટ શેકી દેવાનો છે. અને હવે આપણે આમાં એડ કરીશું મિલ્ક. થોડુંક અંડરકુક્ડ હોય ત્યારે બર્નર 2 મિનિટ માટે ઓફ કરી દેવાનું છે. અને સીઝનિંગ કરીશું. ઓકે, માઇલ્ડ સુગર, સોલ્ટ ટુ ટેસ્ટ. હવે આમાં પીઝા સીઝનિંગ એડ કરીએ છે. ઓકે, થોડુંક સરખી ક્વોન્ટિટીમાં, કેમ કે આપણે આમાં સ્પગેટી પણ એડ કરીએ છે. થોડો પેપર પાવડર, સમ કેપ્સિકો સોસ, ન હોય તો ઓપ્શનલ છે, 4-5 ડ્રોપ્સ જેટલો. અને સ્પગેટી એડ કરીએ છે. અત્યારે આ ડ્યુરમ વીટની છે સ્પગેટી. અને બ્રાઉને ભાવતા બધી જ વસ્તુ છે, બધી જ વસ્તુ છે, સાચી વાત છે. હવે આને મિક્સ કરવાનું છે. ફરીથી બર્નર ઓન કરીએ. હવે આને મિક્સ કરી લેવાનું. એકદમ સરસ બાઇન્ડિંગ થઈ જશે આનું. અને એકદમ ભારે હાથે મિક્સ નથી કરી દેવાનું, તૂટવું ના જોઈએ. સ્પગેટીનું જે ટેક્સચર જે છે એ પણ ફીલ થવું જોઈએ, છતાં આની અંદર બાઇન્ડિંગ આવી જવું જોઈએ, એ રીતે આને કરવાનું છે. નહીતર જો તમે આનું જે ટેક્સચર ફીલ નહીં થાય તો આની મજા નહીં આવે આ રેસિપીની. તમે આ જોઈ શકો છો કે સ્પગેટી એકબીજાને સરસ સ્ટીક થઈ ગઈ છે. બર્નર ઓફ કરી દઈએ. હવે આને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ અને આને ઠંડુ થવા દેવાનું છે. પછી કટલેટ્સ વાળીશું, રાઈટ? યસ. હવે આપણે કટલેટ્સ બનાવીએ. બોર્ડ ઉપર આવી રીતે પહેલાં કોર્નફ્લોર સ્પ્રિંકલ કરી લેવાનો છે, જેથી આપણે જે કટલેટ્સ વાળીએ એ સ્ટીક ના થાય. આવી રીતે થોડુંક આ મેસી વર્ક થાય પણ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અને હવે થોડોક તેલવાળો હાથ કરવાનો છે, તેલ અથવા તો પાણી કંઈ પણ લેવાનું. ઓકે, અત્યારે આપણે આની અંદર ચીઝ કે કશું નથી નાખ્યું અને હંમેશા ઉપરથી જ આમાં એડ કરવાનું છે, આઈધર ચીઝ બ્રેડ અથવા તો ચીઝ. આવી રીતે તેલવાળા હાથથી જ આને વાળી દેવાનું છે. કટલેટ્સના મોલ્ડ આવતા હોય છે એનો પણ યુઝ કરી શકાય. તમે હાથથી બી સરસ હેન્ડલ કર્યું. હા, યસ. અને ચીઝ તો છોકરાઓને ઉપરથી દેવાથી બહુ એટ્રેક્ટિવ લાગે, એ લોકોને ગમશે. અને એ બાને તમે એ લોકોને થોડી ક્વોન્ટિટી પણ ઓછી કરી શકશો. ટ્રુ. જો અંદર આપણે ગમે તેટલું નાખીએ તો એ લોકોને એવું થાય કે દેખાશે નહીં, પણ ચીઝ હંમેશા થોડીક વિઝિબલ હોય એવી રીતે રાખવાની. આવી રીતે લાઇટલી આને પ્રેસ કરતા જવાનું છે. આ કટલેટને જો તમે થોડીક ઠંડી કરી દો ફ્રીઝમાં મૂકીને તો ખૂબ જ હેન્ડલ કરવી ઈઝી થઈ જાય છે. એટલે આપણે આ બધું જ પહેલાથી કરીને રાખી શકીએ. યસ, પ્રી પ્રિપેર કરીને રાખી શકાય. અને ડિનર ટાઈમે આપણે ગરમ કરીને રોસ્ટ કરીને. યસ, આપણે ડ્રાય રોસ્ટ કરીશું. હા, અને સીધી તવી પર જ એને કરવાનું છે. ઓકે, થોડુંક લાઇટ ઓઇલ લેવાનું છે, સ્પ્રેડ કરી લેવાનું છે ઓઇલ. જો તમે આવી રીતે કટલેટ વાળીને રાખી હોય તો જસ્ટ ગરમ જ કરવાની રહેતી હોય છે, એટલે ખૂબ જ ઈઝી થઈ જાય. છોકરાઓ સાંજે રમીને આવે એ પહેલા આપણે કરીને રાખી હોય તો તરત જ ગરમ ગરમ સર્વ કરી શકીએ. એટલે આફ્ટર સ્કૂલ અથવા તો એને તમે કહી શકાય કે ઇવનિંગ સ્નેક તરીકે લઈ શકાય. અને આને ખૂબ જ ઓવર કુક નથી કરી દેવાની, નહીતર આ સ્પગેટી જે છે તે ચવળ થઈ જશે. ઓલરેડી બધું કુક્ડ જ છે. બધું કુક્ડ જ છે. યસ,
એટલે આને લાઇટલી જ તવી પર રોસ્ટ, બસ એનો ખાલી શેપ પકડાઈ જાય એટલું જ એને કરવાનું છે. એની અંદર સ્પગેટીનું ટેક્સચર છે, વેજીટેબલ્સ છે અને ખૂબ જ સરસ ક્રિસ્પી ગોલ્ડન શેલો ફ્રાય થઈ ગઈ છે. હવે એને સર્વ કરીએ. This is the perfect kids recipe actually. True. Kids will love this. Yes. Now the kids favorite ingredient cheese. Either avi rite grated athva to pachi cheese spread pan lei shakay. Athva to cheese slice hoy ene pan ek different shape ma cut karine muki shakay. E pan bahu saras lage. ટોમેટો ચીલી સોસ છે, એક કે બે ડ્રોપ મૂકીએ. આની સાથે ખાસ થોડોક ચીલી સોસ કમ્બાઈન કરવાનો જેથી કરીને ટેસ્ટ બહુ બ્લેન્ડ ના લાગે. ટ્રુ, ગુડ આઈડિયા. અને ઓલિવ્સ મૂકીએ છે, થોડાક બેલ પેપર્સ સ્પ્રિંકલ કરીશું. સો અ વેરી વેરી કલરફુલ એન્ડ ટેસ્ટી રેસીપી ફોર કિડ્સ. Spaghetti cutlets are ready to serve. બહુ જ એટ્રેક્ટિવ દેખાય. Thank you so much. So Krupa, I hope કે તમને અહીં આવીને ખૂબ જ મજા આવી હશે અને તમે આજે બધી જ મધર્સને રિપ્રેઝેન્ટ કરો છો, તો આઈ હોપ કે મધર્સ તમને પણ ખૂબ જ મજા આવી હશે. તો નવી નવી રેસિપીઝ તમારા કિડ્સ માટે પ્લાન કરજો અને ખૂબ એન્જોય કરજો કુકિંગને. સ્પગેટી કટલેટ બનાવવા માટે જોઈશે પાફેલી સ્પગેટી 1 કપ, બટર 1 ટેબલસ્પૂન, બ્રોકલી 1/4 કપ, બેલ પેપર્સ 1/4 કપ, લસણ 1 કળી, હાલાપીનોસ 2-3 નંગ, કોર્નફ્લોર 3 ટેબલસ્પૂન, દૂધ 1 કપ, ખાંડ 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, પિઝા સિઝનિંગ 1 ટીસ્પૂન, મરી પાવડર 1/4 ટીસ્પૂન, કેપ્સિકમ સોસ 4-5 ડ્રોપ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, ચીઝ 1/4 કપ, ચીલી સોસ 1-2 ડ્રોપ, ઓલિવ જરૂર મુજબ, કોર્નફ્લોર કોટિંગ માટે. સ્પગેટી કટલેટ્સ બનાવવાની રીત: એક પેનમાં બટર લઈ તેમાં બ્રોકલી, બેલ પેપર્સ, લસણ અને હેલેપીનોસને સાતળી લો. હવે તેમાં કોર્નફ્લોર શેકી, દૂધ લઈ, ખાંડ, મીઠું, પિઝા સિઝનિંગ, મરી પાવડર, કેપ્સિકમ સોસ અને સ્પગેટી ઉમેરી બરાબર મિક્સ કરી લો. મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ કરી લો. હવે તેલ વાળો હાથ કરી કટલેટ્સ વાળી કોર્નફ્લોર થી કોટ કરી તવા પર તેલ લઈ ગુલાબી એવી શેકી લો. શેકાઈ ગયા બાદ ઉપર ચીઝ, ચીલી સોસ અને ઓલિવ્સ લઈ સ્પગેટી કટલેટને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે સ્પગેટી કટલેટ. ઘણી વખત આપણે શાક માર્કેટમાં જઈએ ને ત્યારે અમુક શાક આપણે વધારે પ્રમાણમાં લઈ આવતા હોઈએ અને પછી એમ થાય કે આને સાચવવા કઈ રીતે, લોંગ ટાઈમ સુધી આ સારા રહેશે, જરૂરથી રહેશે. જેમ કે લીંબુ વધારે પ્રમાણમાં આવી ગયા હોય તો એની ઉપર કોકોનટ ઓઇલનું એક લેયર કરી દઈએ અને પછી એને ફ્રીઝમાં મૂકીએ ને તો ખૂબ જ લાંબા સમય સુધી એને સાચવી શકીએ. તો ચાલો આ સરસ મજાની વાત સાથે અત્યારે સમય છે આવજો કહેવાનો. આવતીકાલે મળીશું વધુ ફેન્ટાસ્ટિક રેસિપીઝ સાથે. અને હા, તમારા રિવ્યુઝ તમે અમને જણાવી શકો લેટર કે ઈમેલ દ્વારા આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3-8-0-0-1-5. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thecolorsgujarati.com.